यस, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी, जय बालाजी। आप लोगों नु सौनु स्वागत छे મિત્રો રામાયણ કન્સેપ્ટ ટોક ના ડેઈલી કરંટ અફેર્સ ના સેશન ની અંદર। અને જે સેશન ની અંદર આપણે ચર્ચા કરીએ છે દેશ અને દુનિયા ની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકો ને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય। અને ખાસ કરીને આપણે ચર્ચા કરીએ છે મિત્રો દરેક ટોપિક ના કન્સેપ્ટ ની, અને કન્સેપ્ટ ની એટલા માટે કરીએ છે મિત્રો કે માત્ર ને માત્ર કરંટ નો જે ન્યૂઝ છે ને, એ કરંટ નો ન્યૂઝ તો તમને લોકો ને થોડાક સમય પૂરતો કામ લાગે, પરંતુ એ ન્યૂઝ પાછળનો જે કન્સેપ્ટ છે ને, એ કન્સેપ્ટ તમને 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી પરીક્ષા આપવાના હોય તો પણ ઉપયોગી થવાનો છે। તો એટલા માટે આપણે આવા કન્ટેન્ટ ની શરૂઆત કરીએ છીએ। તો આજના દિવસની શરૂઆત કરીએ મિત્રો, ખાસ કરીને આજના મોટિવેશનલ કોટ્સ સાથે। આપ લોકોના જોશ જુસ્સામાં વધારો કરવા માટેનો મોટિવેશનલ કોટ્સ છે। મોટિવેશનલ કોટ્સ કરીએ ત્યાં સુધીમાં પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ, લખવાની ઘણી બધી વસ્તુઓ છે, નોટ્સ બનાવતા જો, જેથી કરીને આગળ ઉપર આપ લોકોને જ્યારે રિવિઝન કરવું હોય ને મિત્રો, ત્યારે આખો લેક્ચર જોવાની જરૂર નહીં પડે, માત્ર અને માત્ર નોટ્સ ના આધારે 5 મિનિટમાં રિવિઝન કરી શકશો। મિત્રો શરૂ કરીએ આજનું મોટિવેશનલ કોટ્સ છે મિત્રો કે કોઈ પણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે। કોઈ પણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે, પરંતુ અનેક મુશ્કેલી સહન કરીને જે જીતે ને એ ઇતિહાસ રચે છે। યસ મિત્રો, જે મુશ્કેલીનો સામનો કરી અને જીતે છે એવા લોકો જ આ વિશ્વની અંદર ઇતિહાસ રચે છે। અને આવા કેટલા ઉદાહરણ છે, આપ લોકોને ઘણી વખત એવું લાગતું હોય કે સર આવા ઉદાહરણની અંદર શું હોય। મિત્રો તમને કદાચ ખબર ના હોય, પણ તમે જેટલા જેટલા વ્યક્તિઓની વાત કરો, ઘણા બધા એથ્લેટિક્સ હોય તો પણ ભલે, ઘણા બધા કલાકાર હોય તો પણ ભલે, કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, મતલબ થોમસ આલ્વા એડિસન હોય, એને પણ કેટલી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો। આપ વિચાર કરો મિત્રો, અમિતાભ બચ્ચને પણ આજ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડેલો હતો। ધીરુભાઈ અંબાણીએ જ્યારે રિલાયન્સ શરૂ કર્યું એને પણ અનેક મુશ્કેલીઓ આવેલી હતી, યુસેન બોલ્ટને પણ મુશ્કેલી આવેલી હતી, અને માઇકલ ફેલ્પ્સને પણ આવેલી। મિત્રો જિંદગીમાં યાદ રાખજો, જે વ્યક્તિએ મુશ્કેલીનો સામનો કર્યો છે ને એ લોકોએ જ ઇતિહાસ રચેલા છે। તો કદાચ તમારી લાઈફની અંદર, તમારી તૈયારીની અંદર કોઈ મુશ્કેલી આવે ને તો બહુ ચિંતા ના કરતા, વિજય તો આમે મેળવવાનો જ છે મિત્રો। મુશ્કેલીનો સામનો કરીને મેળવવાનો છે, અને એમનામે મેળવવાનો છે, પણ મુશ્કેલીનો સામનો કરીને મેળવો જો તો ઇતિહાસ રચી નાખશો મિત્રો, આ યાદ રાખજો। તો આવા ઇતિહાસ રચવા માટે ક્લાસ 1 ટુ ઓફિસર બનવા માટે આપ લોકો જે તૈયારી કરો છો એના ભાગ સ્વરૂપે એક નાનકડો એવો પ્રયાસ આપણા ડેઈલી કરંટ અફેર્સ નો છે મિત્રો। તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો જરાક મિત્રો, જરાક કદાચ આ તમારા મગજમાં એવું લાગે બ્લર થતું એવું, એક મિનિટ ચેકઆઉટ કરી લઉં છું મિત્રો કે કદાચ બ્લર થાય છે કે શું છે એવું કઈ। યસ, બ્લર થતું હોય તો મને કહેજો મિત્રો, રેડી છે બધું મિત્રો? કદાચ બ્લર થાય છે આમાં દેખાય છે કે બ્લર થાય છે મિત્રો? ખાસ જણાવી દેજો મને, ઓકે હોય તો મિત્રો જરાક મને થમ્સ અપ કરી બતાવો। ઓકે ઓકે ઓકે, ઓકે મિત્રો, અને કદાચ જો એવું બ્લર થતું હોય મિત્રો તો બહુ ટેન્શન ના લેતા, કારણ કે થોડીક વાર પૂરતો જે એ કેમેરો કદાચ અડાવડો થયો હોય તો 2-5 સેકન્ડ ની અંદર મિત્રો વળી પાછું ક્લિયર થઈ જશે, તો ટેન્શન ના લેવું, થોડું ઘણું રિફ્રેશ કરી નાખો, ઠીક છે મિત્રો? તો અત્યારે રેડી છે, આપણે શરૂ કરીએ મિત્રો આગળ વધી। આજના જે અગત્યના ન્યૂઝ જે છે એ આજના ન્યૂઝ ની અંદર મારે વાત કરવી છે મિત્રો, 2 દિવસ પહેલાના ન્યૂઝ છે કે 2 દિવસ પહેલાના ન્યૂઝ ની અંદર વર્લ્ડ બેંક દ્વારા, વળી પાછું વર્લ્ડ બેંક આવ્યો, અને વર્લ્ડ બેંક આવે એટલે સીધું મગજની અંદર એક જ આવે છે કે કેટલી સહાય આપી કોવિડ માટે મિત્રો, એ અલગ છે, સમજજો। વર્લ્ડ બેંક દ્વારા કોવિડ-19 માટે જે આપણે સહાય આપી છે, સહાય એટલે લોન જ છે મિત્રો, બહુ ચિંતા ના કરતા, વર્લ્ડ બેંક વાળા પણ કહે છે કે આપ આત્મનિર્ભર બનો, મફતમાં નહીં મળે, અમે લોન આપશું તમે આગળ વધો એના માટે। તો વર્લ્ડ બેંકે મિત્રો $2 બિલિયન, હા અગાઉ પણ $1 બિલિયનની લોન આપેલી હતી ભારતને, વળી પાછી $1 બિલિયનની એક્સ્ટ્રા લોન આપેલી છે, ટોટલ $2 બિલિયનની લોન આપી છે, એ અલગ છે। આજે મારે જે વાત કરવી છે મિત્રો એ વાત અલગ છે। વર્લ્ડ બેંક દ્વારા હમણાં તાજેતરની અંદર મિત્રો એક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટનું નામ છે મિત્રો દામોદર વેલી કમાન્ડ એરિયા પ્રોજેક્ટ। કયો પ્રોજેક્ટ છે મિત્રો? દામોદર વેલી કમાન્ડ એરિયા પ્રોજેક્ટ જે છે
ये प्रोजेक्ट माते वर्ल्ड बैंक द्वारा मित्रों 145 मिलियन डॉलर नी हमरा लोन मंजूर करवा मई। अब प्रश्न थाय कैसे भालो ठीक छे वर्ल्ड बैंके आ प्रोजेक्ट माते पण लोन मंजूर करी। अने मित्रों आपणे आगळ पर घणी वखत ध्यान मां लीधेलो छे के ब्रेटन वुड कॉन्फरन्स 1944 याद करो। अने ए कॉन्फरन्स ने परिणामे बे સંસ્થાનો ઉદ્ભવ થયેલો હતો। એક સંસ્થા એમાંની વર્લ્ડ બેંક હતી અને બીજી સંસ્થા હતી તે IMF હતી। IMF વિશ્વના સભ્ય દેશોને ટૂંકા ગાળા માટે લોન આપે છે અને વર્લ્ડ બેંક છે એ મિત્રો સેના માટે આપે છે એ હંમેશા લોંગ ટર્મ માટે આપે। કોઈ ડેવલપમેન્ટ નું કામ થતું હોય, કોઈ વિકાસ નું કામ થતું હોય ને એ ડેવલપમેન્ટ ના કામ માટે જે લોન આપે એ કોણ છે મિત્રો? તો કે એ વર્લ્ડ બેંક છે। તો વર્લ્ડ બેંક આના માટે લોન આપે છે। હવે આ લોન આપી છે વર્લ્ડ બેંકે કેટલા સમય માટે? તો મિત્રો ખાસ યાદ રાખી લેજો 23.5 વર્ષ માટે વર્લ્ડ બેંક દ્વારા 23.5 વર્ષ અને પ્લસ 6 વર્ષ છે ને ગ્રેસ પીરિયડ છે। એટલે જો 23.5 વર્ષમાં નો ભરપાઈ કરી શકો તો વળી પાછા 6 વર્ષ સુધીની ક્યાંયની જોગવાઈ અલગ હોય, થોડું ઘણું વ્યાજનો દર વધારે હોય છે, પરંતુ બહુ નોમિનલ વ્યાજનો દર હોય છે મિત્રો આની અંદર આ વર્લ્ડ બેંક દ્વારા લોન આપવામાં આવી। હવે આપણે તો પ્રશ્ન એટલો થયો કે સાહેબ દામોદર વેલી કમાન્ડ એરિયા પ્રોજેક્ટ છે એને લોન આપવામાં આવી, ઈ પ્રોજેક્ટ શું છે? પરીક્ષામાં મિત્રો પ્રશ્ન તમને એવો કદાચ ન પણ પૂછે કે કોને લોન આપી, કેટલા વર્ષ માટે આપી। દામોદર વેલી કમાન્ડ એરિયા પ્રોજેક્ટ લાઇમલાઇટમાં છે તો એ શું છે મિત્રો? એની આપણે વાત કરીએ, હું તમને લઈ જાઉં છું ઘણા આગળ। ઘણા આગળ એટલે વાત કરવી છે મિત્રો મારે આખા ટોટલ ટોપિક ની ચર્ચા કરવી છે કે દામોદર વેલી કમાન્ડ એરિયા પ્રોજેક્ટ છે શું। મિત્રો ભારત દેશ જ્યારે 1947 માં આઝાદ થયો, 1947 ની અંદર દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે પરિસ્થિતિ એટલે વસ્તી ઓછી હતી પણ પરિસ્થિતિ એટલી દારૂણ હતી કે આપણે લોકો ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ ઘઉં જેવી બાબતમાં પણ આપણે અમેરિકાથી આયાત કરવા પડતા હતા। મિત્રો વિશ્વની અંદર સૌથી મોટી ટ્રેજેડી હતી કૃષિ પ્રધાન દેશની અંદર પોતાના ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ દેશના લોકોને પહોંચી નહોતા શકતા, આવી હાલત હતી। અને આવી હાલત પાછળનું કારણ હતું કે એ વખતે કોઈ સિંચાઈની સુવિધાઓ નહોતી, જે રૂઢિગત પરંપરાગત સિંચાઈની સુવિધાઓ હતી, વીજળીની સુવિધાઓ નહોતી, એના પરિણામે જે પ્રોબ્લેમ થયા। અને મિત્રો આઝાદ થયા પછી 1948 ના સમયગાળા પછી ભારતમાં ઘણી બધી યોજનાઓ આવી અને એ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં ક્યાં આવ્યો મિત્રો? એનું કારણ છે કે જ્યાં સુધી ભારતનું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી આ બધી વસ્તુઓ હતી તો ખરા, પરંતુ મિત્રો બંધારણ અમલમાં આવ્યા પછી આપ બધા જાણો છો કે 1951 થી 1-4-1951 થી ભારતની અંદર પેલી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ હતી મિત્રો। ભારતમાં આ પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ 1-4-1951 થી અને આ પંચવર્ષીય યોજનાઓમાં જે પ્રથમ પંચવર્ષીય યોજના છે ને એની અંદર સૌથી વધુ અગત્યનો હેતુ રાખવામાં આવ્યો હતો મિત્રો એ સેના માટેનો? તો કે ખેત ઉત્પાદકતા વધારવાનો, ખેત ઉત્પાદન વધારવું અને ઉત્પાદકતા વધારવું, આવું ફર્સ્ટ 5 યર પ્લાનમાં નક્કી કરવામાં આવ્યું। ઉત્પાદકતા વધારવી છે, ઉત્પાદન વધારવું છે, લોકોને સિંચાઈની સુવિધા તો મળવી જોઈએ અને જો લોકોને સિંચાઈની સુવિધા ન મળે તો પ્રશ્ન થાય। અને એટલા માટે થઈ મિત્રો વિધિવત આ પ્રોજેક્ટ છે ને મિત્રો, દામોદર વેલી પ્રોજેક્ટ જે એ શરૂ તો વેલો થઈ ગયો તો પણ વિધિવત એને સમાવવામાં આવ્યો પેલી પંચવર્ષીય યોજનામાં। અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે પણ ખાલી આ દામોદર વેલી માટે નહીં મિત્રો, એ વખતે 3 યોજનાઓ હતી। દામોદર વેલીની સંપૂર્ણ ચર્ચા આપણે કરવી છે પણ દામોદર વેલીની સાથે સાથે મિત્રો 3 યોજના હતી અને એ 3 યોજના કઈ હતી? તો કે એક યોજના હતી મિત્રો એનું નામ છે હીરાકુંડ। યસ મિત્રો, અને આ દામોદર વેલી, હીરાકુંડ અને ખાસ કરીને ભાખરા નાંગલ, આ 3 યાદ રાખજો મિત્રો, ભાખરા નાંગલ, દામોદર વેલી અને હીરાકુંડ આ 3 મલ્ટી ડાયમેન્શનલ પ્રોજેક્ટ હતા। એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોજેક્ટ બહુ હેતુક યોજનાઓ, માત્ર સિંચાઈ માટે નહીં મિત્રો, સિંચાઈની સાથે આ વીજળીનું ઉત્પાદન કરવાનું હોય, એની સાથે મત્સ્ય ઉત્પાદન વધારવાનું હોય, પર્યટન સ્થળ બનાવવાના હોય, આ બધું મિક્સ થાય ને મિત્રો એટલે એને બહુ હેતુક યોજના કહે છે। શું કહે છે? બહુ હેતુક યોજના। આવી 3 બહુ હેતુક યોજનાઓ હતી અને એમાંની એક યોજના આ છે
दामोदर वेली परियोजना आनी पण थोड़ीक वात करी दो मित्रों, हीराकुंड योजना छे। ए हीराकुंड योजना सेना ऊपर तो आप बधा जानो छो, ओडिशानी महानदी ऊपर बनावामां आवेली छे। महानदी अने कई जगह तो के ओडिशा, पेला ओडिशा हतुं, हवे ओडिशा छे। ओडिशानी महानदी ऊपर बनावामां आवेली आ हीराकुंड योजना छे, अने एनी अंदर एम पण कहेवाय छे के भारतनी पहेली रिवर वेली परियोजना हती। यस मित्रों, रिवर वेली प्रोजेक्ट छे ई भारतनो पहेलो गणवामां आवे छे। कोने? हीराकुंडने। अने सौथी लांबो डेम छे अहींया छे, अने के आ डेमनी लंबाई मित्रों 27 किलोमीटर छे। मीटर ने मित्रों, किलोमीटर कहू जो 27 किलोमीटर। अने घनी जगह एवो पण उल्लेख छे के वर्ल्ड नो सौथी लांबो डेम छे। लांबो डेम कहू जो एवो पण उल्लेख छे। हीराकुंड नी वात छे मित्रों, ओडिशा ने महानदी। त्यार पछी बीजो हतो मित्रों भाखरा नांगल। ए भाखरा नांगल जे छे ए पण आप लोको जानो जो, भाखरा नांगल क्यां छे मित्रों? तो के सतलुज ऊपर ने हिमाचल प्रदेश। आना माटे आटलू याद राखी लेजो, सतलुज ने हिमाचल प्रदेश। જ્યારે એની વાતો આવશે ત્યારે ડિટેલ આપણે ચર્ચા કરશું મિત્રો, પણ અત્યારે સતલુજ નદી ઉપર અને હિમાચલ પ્રદેશની અંદર જે બનાવવામાં આવેલો છે એ ભાખરા નાંગલ પણ અગત્યનો છે। અને ખાસ કરીને ભાખરા નાંગલ વિશે તમે લોકો મિત્રો એનું ગોવિંદ સાગર ને આ બધી વસ્તુઓ જાણતા હશો। મેઇન વાત એ છે મિત્રો કે પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર આ ત્રણ પરિયોજના આવી, એમાં સૌથી વધુ અગત્યની આ દામોદર વેલી પરિયોજના હતી। દામોદર વેલી પરિયોજના ક્યાં છે? તો કે નામ ઉપરથી ખબર પડે દામોદર નદી ઉપર। આ ક્યાં છે મિત્રો? દામોદર નદી ઉપર બનાવવામાં આવેલી યોજના છે। દામોદર નદી ક્યાં છે મિત્રો? તો કે દામોદર નદી છે એ નીકળે છે ક્યાંથી? તો નીકળે છે મિત્રો ઝારખંડમાંથી। ક્યાંથી નીકળે છે? ઝારખંડમાંથી। અને ઝારખંડની અંદર એ ખાસ મિત્રો છોટા નાગપુરની જે રોહર પહાડી જે છે, છોટા નાગપુરની બાજુમાં રુહર નામની જગ્યા છે ને, ત્યાંથી નીકળે છે। તો આને પણ યાદ રાખશું મિત્રો। અને આ નદી જે છે એ ઝારખંડ સાથે પશ્ચિમ બંગાળમાંથી વહે છે। ક્યાંથી મિત્રો? ઝારખંડ માંથી પશ્ચિમ બંગાળમાં વહે છે, એટલે પશ્ચિમ માંથી પૂર્વ તરફ જતી આ નદી છે। આ યાદ રાખશો। દામોદર નદી જે છે એને હુગલીની સહાયક નદી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પણ યાદ રાખી લેશો મિત્રો, હુગલીની સહાયક નદી છે એ દામોદર નદી છે। અને ક્યાંથી નીકળે છે? ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્ય સાથે સંકળાયેલી આ નદીની વાત છે। બીજી વસ્તુ, આ નદીની ટોટલ લંબાઈ છે ને મિત્રો એ 541 કિલોમીટર છે। ક્યાંક સ્ટેટિક જીકે ની અંદર કામ લાગે એવો મુદ્દો છે મિત્રો, એટલે લખાવતો જાઉં છું કે આ નદીની જે લંબાઈ છે મિત્રો, કદાચ કોઈને બ્લર થતું હોય, દેખાતું ન હોય, તો બહુ ચિંતા ના કરતા હું બોલતો જાઉં છું, સાથે સાથે તમે લોકો નોટ્સ કરતા જાજો, ઠીક છે મિત્રો? ઓકે, તો 541 કિલોમીટર ની આ લંબાઈ વાળી નદી છે। અને આ નદી છે ને મિત્રો એને ખાસ યાદ રાખજો, એક શબ્દ પરીક્ષાની અવર પૂછી શકાય એવો શબ્દ છે, આને સોરો ઓફ બેંગાલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સોરો ઓફ બેંગાલ। શું કામ મિત્રો આને સોરો ઓફ બેંગાલ કહેવામાં આવે છે? એની પાછળનું કારણ છે કે આ નદીની અંદર મિત્રો દર વર્ષે રેગ્યુલર રીતે ફ્લડ આવે છે, બહાર આવે છે, રેગ્યુલર રીતે ફ્લડ આવે જ છે। અને આ ફ્લડને પરિણામે ઘણા બધા વિસ્તારને નુકસાન થાય છે, અને થોડા થોડા વર્ષોના અંતે મિત્રો ભયંકર ફ્લડ આવે છે। અને એટલા માટે આ નદી છે એને શું કહેવામાં આવે છે? સોરો ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ વસ્તુ તમને લોકોને યાદ હોવી જોઈએ મિત્રો, આ દામોદર વેલી કમાન્ડ એરિયાની વાત છે। હવે આ નદી ઉપર અત્યારે જે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે એ પ્રોજેક્ટની આપણે વાત કરી કે સાહેબ $145 મિલિયન ની લોન આપી, તો આ પ્રોજેક્ટ આટલો બધો મોટો છે ના મિત્રો? આના કરતાય મોટો છે। આ ટોટલ પ્રોજેક્ટ છે ને, એ ટોટલ પ્રોજેક્ટની જે કોસ્ટ છે એ તો મિત્રો $413.8 મિલિયન છે। ટોટલ પ્રોજેક્ટની જે કોસ્ટ છે એ મિત્રો $413.8 મિલિયન છે, એમાંથી આ $145 મિલિયન છે એ કોણ આપે છે? એ વર્લ્ડ બેંકે આપ્યા છે, ઠીક છે મિત્રો? એવી જ રીતે મિત્રો બીજા $145 મિલિયન છે એ આપેલા છે એડીબીએ।
ઘણી વખત વાત થઈ છે મિત્રો આપણે એશિયન ડેવલપમેન્ટ બેંકની, યસ એ એશિયન ડેવલપમેન્ટ બેંકે આપેલા છે અને બાકી વધઘટના જે વધે લગભગ 123.8 વધશે અને આ જે છે એ ભારત સરકારના છે. યસ મિત્રો યાદ રાખજો આ પ્રોજેક્ટની જે ટોટલ કિંમત છે એ તો વધારે છે પણ સંયુક્ત રીતે વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત અને ખાસ કરીને વેસ્ટ બેંગાલ આને બધાએ ભેગા થઈ અને જે ફંડ એકત્રિત કર્યું છે એ આટલું છે. અને એના આધારે મિત્રો આ દામોદર વેલી કમાન્ડ એરિયા જે પ્રોજેક્ટ છે એને પૂરો કરવાના પ્રયાસ કરવામાં આવે છે, જાણવું જરૂરી છે. કારણ કે માત્ર અને માત્ર તમે એક લીટરનો ન્યૂઝ વાંચી લેશો મિત્રો કે દામોદર વેલી કમાન્ડ એરિયા માટે 143 મિલિયન ની લોન ગોખી નાખ્યું, રટ્ટો મારો જિંદાબાદ. રટ્ટો મારવાથી મિત્રો એક લીટી યાદ રહેશે પણ આ બાકીનું યાદ નહીં. અને એટલા માટે જાણવું જરૂરી છે મિત્રો, તો એટલા માટે એક આવો નવો પ્રયાસ કરેલો છે. એક વસ્તુ એ પણ કહું કે દામોદર વેલી પરિયોજના છે મિત્રો આ ત્રણે ત્રણ, એક તો ભાખરાનંગલ, હીરાકુંડ અને દામોદર વેલી, આ ત્રણે ત્રણ પરિયોજનાની અંદર દામોદર વેલી પરિયોજનાની ખાસિયત તમને કહું મિત્રો કે અમેરિકાની જે ટેનિસ વેલી ઓથોરિટી હતી, યાદ રાખજો તમારા નોલેજ માટે છે, અમેરિકાની અંદર એક ટેનિસ વેલી પરિયોજના હતી. ટેનિસ વેલી પરિયોજના અમેરિકાની હતી. અમેરિકાએ આવી યોજનાઓ શરૂ કરી અને એના ભાગ સ્વરૂપે એમાંથી જોઈને આપણે ચાલુ કરી લીધી. યસ મિત્રો, જે તે વખતે 1948 ની અંદર આપણે જ્યારે શરૂ કરેલી ત્યારે શેમાંથી, તો કે અમેરિકાની જે ટેનિસ વેલી ઓથોરિટી હતી એની પરિયોજના, એના આધારે આપણે બનાવેલું હતું. અને શું બનાવેલું હતું, તો કે દામોદર વેલી કોર્પોરેશન. શું બનાવેલું હતું, ડીવીસી તરીકે ઓળખે છે, દામોદર વેલી કોર્પોરેશન આપણે બનાવેલું હતું. પણ આવ્યું ક્યાંથી, તો કે અમેરિકાથી આવેલું હતું. એ પણ અગત્યનું છે, શરૂ કર્યું ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો 7 ડેમ બનાવવાની વાત હતી, 7 બંધ બનાવવાની વાત હતી, પણ જે તે કારણોસર 4 બન્યા હતા. આની પણ આગળ આગળ પર વાત કરશું મિત્રો, પણ આ તમારા સ્ટેટિક જીકે માટે પણ કામનું છે. હા, એક વસ્તુ મિત્રો, આ પંચવર્ષીય યોજનાઓ લેખી, તો એક પહેલી પંચવર્ષીય યોજનાની આપણે વાત કરીએ છે, હવે લેખું જ છે તો એકાદ બે શબ્દ એના માટે પણ જાણી લો મિત્રો. પહેલી પંચવર્ષીય યોજના આપ બધા જાણો છો કે 1/4/1951 થી શરૂ થયેલી હતી અને ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાઓ હાલમાં મિત્રો 12 પૂરી થઈ ગઈ છે. અને પંચવર્ષીય યોજના એટલે કે યોજના આયોગ જ બંધ થઈ ગયું, એની જગ્યાએ કામ કરે છે અત્યારે નીતિ આયોગ, બરાબર છે. પણ પંચવર્ષીય યોજનાના પ્રશ્નો પૂછાય છે મિત્રો, એક તો એનો સમયગાળો પૂછાય છે, તો કે 1951 થી 1956 આ એનો સમયગાળો હતો. બીજી વસ્તુ તમે નોંધ કરી લેજો મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજના છે ને એ હેરોડ ડોમર મોડેલ ઉપર આધારિત હતી. હેરોડ ડોમર મોડેલ આ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 નો સવાલ છે આ, કે પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ ઉપર આધારિત હતી. એ મોડેલ છે મિત્રો કયું, હેરોડ ડોમર મોડેલ. યાદ રાખી લેજો એટલે તમે લખાવું છું મિત્રો, હેરોડ ડોમર મોડેલ ઉપર આધારિત હતી. આ મોડેલ કોને મહત્વ આપતું હતું, તો કે ખેતી ક્ષેત્રને. કોને મહત્વ આપતું હતું, ખેતી ક્ષેત્રને મહત્વ આપતું હતું. અને સાથે સાથે ખાસ કરીને યાદ રાખજો મિત્રો કે અહીંયા ખેત ઉત્પાદન વધારવું, અન્ન સંકટ દૂર કરવું, આ બધી વસ્તુઓ તો થઈ હતી. અને 3 પરિયોજના યાદ રાખી જ લેજો મિત્રો, પરીક્ષામાં અસંખ્ય વખત પૂછાણી છે, ભાખરાનાંગલ, દામોદર વેલી અને હીરાકુંડ. આ 3 પરિયોજનાઓ છે એ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર આવેલી હતી. સાથે સાથે મિત્રો આઈઆઈટીની શરૂઆત અહીંથી થઈ અને 1956 ની અંદર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી એ પણ આ પંચવર્ષીય યોજનાની દેન છે. તો યાદ રાખશો મિત્રો, વાત આવે છે એટલે આ બધા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખી લઈ એક મુદ્દો એ પણ લખી નાખજો મિત્રો કે આ યોજનાનો જે અપેક્ષિત વિકાસ દર હતો, ભારતનો જે એક્સપેક્ટેડ ગ્રોથ રેટ હતો ને મિત્રો, એ 2.1 ધાર્યો હતો. આપણે જે જીડીપી ગ્રોથ રેટ ની વાત કરી હતી, ઓવરઓલ ગ્રોથ રેટ 2.1% ધારેલો હતો પંચવર્ષીય યોજના આખી યોજનાનો. અને ખરેખર મળ્યો હતો મિત્રો, એની સામે ખરેખર મળેલો દર 3.6% હતો. પરીક્ષામાં યાદ રાખી લેજો, પૂછાય છે આંકડાકીય માહિતી. તો આ વાત થઈ ગઈ મિત્રો દામોદર વેલી પરિયોજનાની સાથે સાથે શેની, આપણી પ્રથમ પંચવર્ષીય યોજનાની. ઠીક છે મિત્રો, તો અપેક્ષા રાખું છું કે જેટલા મુદ્દાઓ અહીંયા ઇન્ટરકનેક્ટ કરો છો, ઘણા ખરા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય સાહેબ આ મુદ્દા ઇન્ટરકનેક્ટ કેમ કરો છો, તો એનું મહત્વ આપ બધા જાણો છો. જે લોકો તૈયારી કરે છે એ લોકોને ખબર છે
ખાસ કરીને મારે જે વાત કરવી છે ને, હમણાં બધા જાણો છો મિત્રો કે વિશાખાપટ્ટનમ ની અંદર ખૂબ જ ભયંકર ઘટના બની, દુર્ઘટના બની. એ દુર્ઘટનાની અંદર આપ બધા જાણો છો વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ અથવા તો એલજી પોલિમર ગેસ લીકેજ તરીકે ઓળખો છો. એલજી પોલિમર ની અંદર જે ગેસ લીકેજ થયો કે વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ કયો છો, વિઝાગ ગેસ લીકેજ તરીકે પણ ઓળખો છો, આ ગેસ લીકેજ ની ઘટના એની થોડી ઘણી વાત કરવી છે. ન્યૂઝ જૂનો છે પણ એના પરિણામે જે નવા નવા પોઈન્ટ એવા ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સર આના અમુક શબ્દ નથી સમજાતા, એ સમજાવો, તો આપણે એનો પ્રયત્ન કરીએ. મિત્રો, પહેલી વસ્તુ કે આ એલજી પોલિમર છે ને, એ ભારતમાં 1961 થી છે. પેલી વસ્તુ 1961 થી આ એલજી પોલિમર કંપની છે, પણ એ વખતે એલજી પોલિમર નથી. યસ મિત્રો, 1961 ની અંદર જ્યારે શરૂ થઈ ત્યારે આનું નામ હતું હિન્દુસ્તાન પોલિમર. ત્યારે શું નામ હતું આનું? હિન્દુસ્તાન પોલિમર. હિન્દુસ્તાન પોલિમર એ પછી વેચાઈ ગઈ. વેચાઈ ગઈ એટલે બીજી કંપનીએ લીધી. એ બીજી કંપનીએ વળી પાછી વેચી. એને વળી પાછી વેચી એટલે અત્યારે જે એનીએ કહી છે એ એલજી પોલિમર છે. આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, આ કંપનીની અંદર જે દુર્ઘટના બની, એ દુર્ઘટના કોના પરિણામે? આપ બધા જાણો છો કે સ્ટાયરીન ગેસના પરિણામે. એ ગેસ હતો એને સ્ટાયરીન ગેસ તરીકે ઓળખે છે. હવે સ્ટાયરીન ગેસ નો આ ખરેખર સાયન્સ નો વિષય છે, પણ છતાં થોડી ઘણી વસ્તુ. આનું રાસાયણિક સૂત્ર જે છે એ તમે લોકો જાણતા હશો, પેલું C8H8 વાળું. આ પણ ખબર જ છે બધાને, એટલે મારે સાયન્સ ની જાજી વાતો કરવાની જરૂર નથી. કે આપણે એટલો તો ફેક્ચ્યુઅલ ડેટા પૂછાતો પણ નથી. સ્ટાયરીન ગેસ જે છે એ સ્ટાયરીન ગેસ છે શું ખરેખર મિત્રો? છે ને, એક આમ જેને કહી શકાય કે જ્વલનશીલ છે, રંગહીન છે અને મીઠી સુગંધ વાળો ગેસ છે. આ ગેસ છે ને એ મીઠી સુગંધ વાળો ગેસ છે અને 20 ડિગ્રી સેલ્સિયસ થી ઓછા તાપમાને આનો સંગ્રહ થાય છે. આ ખાસ યાદ રાખજો, 20 ડિગ્રી થી ઓછા સેલ્સિયસ તાપમાને આનો સંગ્રહ કરવામાં આવે છે એવો એક ગેસ છે. ઉપયોગ ક્યાં થાય? તો કે પ્લાસ્ટિક ની કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઉપયોગ થાય, ફાઇબર બનાવવા માટે ઉપયોગ થાય છે, અને ખાસ કરીને પોલિસ્ટર, પોલિસ્ટીન છે એના માટે ઉપયોગ થાય. આનું એક બીજા બે ત્રણ નામ છે એ પણ તમે લોકો લખી નાખો. મિત્રો, સ્ટાયરીન છે ને એને બીજું નામ આપવામાં આવે છે ઇથિનાઇલ બેન્ઝીન. આને નામ આપવામાં આવે છે ઇથિનાઇલ બેન્ઝીન. આ પણ નામ આપવામાં આવે છે, પરીક્ષામાં કદાચ પૂછી શકાય એટલા માટે. એક બીજું નામ એ છે વિનાઇલ બેન્ઝીન. આને મિત્રો વિનાઇલ બેન્ઝીન પણ કહેવામાં આવે છે. અને ત્રીજું નામ છે ફેનિલેથેન. શું નામ છે? ફેનિલેથેન. આ ફેનિલેથીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણ આના નામ છે મિત્રો. હવે મેઇન પ્રશ્ન એ છે કે જે વાત ગેસ દુર્ઘટના બની, અને ગેસ દુર્ઘટના બની એના પરિણામે ઘણા બધા લોકોને અસર થઈ ગઈ. આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારમાં આ ગેસ દુર્ઘટનાની અસર થઈ. ઘણા બધા આંકડો એમ કે છે 11 લોકો મૃત્યુ પામ્યા અને 2000થી વધુ લોકોને અસર થઈ છે. પેલું કામ શું ગયું? ગેસ લીકેજ થવાની જેવી જાણ સરકારને થઈ, એટલે સરકારે ભારતના વૈજ્ઞાનિકોની સલાહ લીધી અને તાત્કાલિક મિત્રો એ આગ, જે ગેસ લીકેજ હતું એ કાબૂમાં તો આવી ગયું. પરિસ્થિતિ સંપૂર્ણ ક્લિયર થઈ ગઈ. પરિસ્થિતિ ક્લિયર થઈ ગઈ ત્યાં સુધી વાંધો નથી. પરીક્ષામાં પ્રશ્ન તમને મિત્રો સ્ટાયરીન શબ્દના ગેસનો નહીં પૂછાય. પરીક્ષામાં શબ્દ વિશાખાપટ્ટનમ નહીં પૂછાય. પરીક્ષામાં એલજી પોલિમર નહીં પૂછાય. પરીક્ષામાં પૂછાય તો કદાચ તમને આની ગેસની થોડી ઘણી વાતો પૂછાય, અથવા તો એ પૂછાય કે આના પરિણામે થયું શું. તો મિત્રો તાત્કાલિક ધોરણે અત્યારે એક તો વસ્તુ એ છે કે એલજી પોલિમરને સરકાર 50 કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવાની સૂચના આવી. શું કહ્યું? 50 કરોડ રૂપિયાની પેલા તો કે ડિપોઝિટ જમા કરાવી નાખો. આ ટ્રેજેડી બની છે એના પરિણામે. શું કામ? એની જ આપણે ચર્ચા કરીએ છીએ. 50 કરોડની ડિપોઝિટ જમા કરાવી નાખો અને આના માટે મિત્રો એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી, કે ખરેખર આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાની પાછળ ખરેખર હાથ કોનો છે? કંપનીની બેદરકારી છે કે એક્ટ ઓફ ગોડ, કોઈ પણ આકસ્મિક કારણ છે કે જે કંપનીના હાથમાં ન હોય? મિત્રો
આવા કારણોથી બનેલી છે એ અગત્યનું છે, પણ એક વસ્તુ છે મિત્રો કે 20 ડિગ્રીથી ઓછા સેલ્સિયસ તાપમાને એને રાખવું પડે, એને રાખવું પડે આટલાથી ઓછા તાપમાને. 40 દિવસથી કંપની બંધ હતી અને બંધ લોકડાઉનને પરિણામે કદાચ ધ્યાન નથી રખાણું, ઓછા કર્મચારી હતા, આ ઘણી બધી વસ્તુઓ છે. પણ એ તો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી જે બેઠી છે એ કમિટીના રિપોર્ટ ઉપર આધાર રાખશે. મુદ્દો ક્યાં છે? મુદ્દો અહીંયાથી આવે છે મિત્રો કે જેવી આ ટ્રેજેડી આવે ને, એટલે આપણે એલજી પોલિમર વાળી ટ્રેજેડી આવે એટલે 1984 ની અંદર બનેલી મિત્રો ભોપાલ દેશ ગેસ દુર્ઘટના, આ સિદ્ધિ યાદ આવે મિત્રો. 1984 ની અંદર 2 ડિસેમ્બર રાત્રે અને 3 ડિસેમ્બર સવાર કહેવાય, 2 ડિસેમ્બર 1984 ના રોજ ભોપાલ ની અંદર બનેલી ગેસ દુર્ઘટના, અને જેને યુનિયન કાર્બાઇડ નું કારખાનું હતું, એ યુનિયન કાર્બાઇડ ના કારખાનાની અંદર લાગેલી આગ અત્યારે તે વખતે એમ કહેવાતું હતું કે સૌથી ભયંકર ઘટના હતી. ઓફિશિયલ આંકડો એમ કે છે કે 5000 જેટલા લોકો મૃત્યુ પામેલા હતા આ ભોપાલ ગેસ દુર્ઘટનાને પરિણામે. પણ થયું શું? હવે સમજો મિત્રો, હું તમને લઈ આવું છું આ કરંટના મુદ્દા ઉપર, પણ કરંટનો મુદ્દો લઈ આવવા માટે મારે આ સમજાવવું પડે એ વખતે પરિસ્થિતિ શું હતી. મિત્રો પરિસ્થિતિ એવી હતી કે જો આવી કોઈ દુર્ઘટના બને, કોઈ દુર્ઘટના બને છે તો દુર્ઘટના બને એ સંજોગોની અંદર જો આની અંદર ફેક્ટરીનો કોઈ વાંક હોય, ફેક્ટરીમાં કોઈ પ્રોબ્લેમ હોય અને એના પરિણામે દુર્ઘટના બને અને લોકોનો જીવ જાય, તો આવા સંજોગોની અંદર જે કંપની છે ને ભાઈ, એ કંપનીના જે ડિરેક્ટર્સ છે, કંપનીના જે માલિકો છે, એ માલિકો જવાબદાર ગણાતા હતા. એ કંપનીના માલિકોને જવાબદાર ગણવામાં આવતા હતા અને એના માટે થઈ. અને મિત્રો આપણે ભારતની અંદર ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી આઈપીસીની જે સેક્શન 304A આઈપીસીની સેક્શન 304A મુજબ આ લોકોને મિત્રો 2 વર્ષની સજા આપવામાં આવતી હતી. સમજો મિત્રો, 2 વર્ષની સજાની જોગવાઈ હતી, બીજું કશું જ નહોતું. કારણ કે આની પહેલા આવી મોટી દુર્ઘટના બનેલી હતી, નાની નાની દુર્ઘટના થતી પણ આવડી મોટી દુર્ઘટના નહોતી, એટલે જોગવાઈ હતી કે જો આવું કંઈ થાય તો કંપનીના માલિકોને 2 વર્ષની કેદ મળે. પરિસ્થિતિ હતી આ કે આઈપીસી 1304 મુજબ 2 વર્ષની કેદે થઈ અને એનો જે મેઇન માલિક હતો એ તો ફરાર થઈ ગયો હતો, રાતોરાત ફરાર થઈ ગયો હતો મિત્રો, વિદેશી વ્યક્તિ હતો, ફરાર થઈ ગયો, તાત્કાલિક એને જામીન પણ મળી ગયા. આખા બધી વસ્તુ છે. હવે પરિસ્થિતિ હતી, સરકાર જાગી ગઈ કે આવી દુર્ઘટના બને તો કરવાનું શું, આવી દુર્ઘટનાને પરિણામે જવાબદાર કોને ગણવા, લોકોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી પરિસ્થિતિ ના બને એટલે મિત્રો 1984 પછીના સમયમાં ઘણા બધા કાયદા આવ્યા અને એ કાયદાઓનું લિસ્ટ ઘણું બધું છે, પણ અગત્યના કાયદાઓ છે એને આપણે ફટાફટ નોંધ કરી નાખો. પહેલો કાયદો કહેવો કે ભોપાલ ગેસ લીકેજ પ્રોસેસિંગ ઓફ ક્લેમ્સ એક્ટ. યસ મિત્રો, પહેલો આવ્યો ભોપાલ ગેસ લીકેજ, ભોપાલ ગેસ લીકેજ પ્રોસેસિંગ ઓફ ક્લેમ્સ એક્ટ એ આવ્યો મિત્રો 1985 ની અંદર. આ આવ્યો મિત્રો 1985 ની અંદર. કયો એક્ટ આવ્યો મિત્રો? તો કે ખાસ કરીને ભોપાલ ગેસ લીકેજ પ્રોસેસિંગ ઓફ ક્લેમ એક્ટ આવ્યો 1985 ની અંદર આવ્યો. આ મિત્રો બિહાર પછી આવ્યો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ. મિત્રો ખાસ યાદ રાખજો, આ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવ્યો 1986 માં. લખતા જજો મિત્રો ફટાફટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવ્યો 1986 માં. આ બધાનું કારણ છે મિત્રો ભોપાલ ગેસ ટ્રેજેડી. અને ત્યાર પછી આવ્યો મિત્રો પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ. યસ મિત્રો, ત્રીજો છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ. હમણાં લાઇમલાઇટમાં છે, આની પણ ચર્ચા કરશું મિત્રો. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991 ની અંદર આવ્યો. અને ત્યાર પછી મિત્રો ખાસ અગત્યનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 આવ્યો. આ સૌથી વધુ અગત્યની બાબત છે. હવે
પ્રશ્ન એ થયો કે અહીંયા જે જવાબદાર લોકો છે આ બધું તો થયું. હવે જોજો મિત્રો કે આ ગેસ દુર્ઘટના બની ભોપાલની વર્તમાન સાથે કનેક્ટ કરું છું. મિત્રો યાદ રાખજો આ ભૂતકાળમાં નથી યોગ્ય હું, પણ આ બધી ઘટનાઓ બની અને આ કાયદાઓ શું કામ આવ્યા એની પાછળનું કારણ હતું કે ભોપાલ ગેસ દુર્ઘટના બની ને એ વખતે એક સિદ્ધાંત ધ્યાનમાં લેવાતો હતો. મિત્રો મારે મૂળ તો તમને એ સમજાવવું છે. એ વખતે એક જૂનો સિદ્ધાંત હતો, એ જૂના સિદ્ધાંતને કહેતા હતા મિત્રો સ્ટ્રિક્ટ લાયબિલિટી. આ શબ્દ તમારા લોકોના મગજની અંદર ઘર કરી ગયો છે, સ્ટ્રિક્ટ લાયબિલિટી. અને ત્યાર પછી એક બીજો શબ્દ છે મિત્રો એબ્સોલ્યુટ લાયબિલિટી. યસ, એબ્સોલ્યુટ લાયબિલિટી. આ બે જ શબ્દ માટે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થીઓના મેસેજ આવેલા હતા, ઘણા ખરાના ફોન હતા કે સાહેબ આ પ્રશ્ન છે, આ શું છે ને એ સમજાવવા માટે મારે તમને બેંકમાં લઈ જવા પડતા હતા. સ્ટ્રિક્ટ લાયબિલિટી શું છે મિત્રો? ખરેખર છે ને સ્ટ્રિક્ટ લાયબિલિટીનો જે સિદ્ધાંત હતો એ વર્ષોથી ભારતમાં હતો. અને સિદ્ધાંત શું કહેતો હતો? એ સિદ્ધાંત એવો હતો કે કોઈ પણ પ્રાકૃતિક કારણોથી કોઈ ઘટના બને, એ સમજો, કોઈ પણ પ્રાકૃતિક કારણોથી, એટલે એક્ટ ઓફ ગોડ આપણે જેને કહે છે, શું કહે છે, એક્ટ ઓફ ગોડ, કે જે મનુષ્યના હાથમાં નથી. સમજો મિત્રો, જે ઘટનાઓ મનુષ્યના હાથમાં નથી એનાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને, અને આનાથી દુર્ઘટના બને અથવા તો મિત્રો એ વ્યક્તિનો પોતાનો વાંક હોય. કોનો વાંક હોય? વ્યક્તિ, જે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ થઈ જાય એ વ્યક્તિના પોતાનાથી દુર્ઘટના બને, કા માણસો આપણા હાથમાં જ નથી, કુદરતી આપત્તિ આવે અને દુર્ઘટના બને, અથવા તો કોઈ થર્ડ પાર્ટી. યાદ રાખજો મિત્રો, કોઈ થર્ડ પાર્ટી આવી અને આવી જાય તમારી કેમિકલની ફેક્ટરીમાં આવે અને તમારા કન્ટેનર છે એ તોડી બોડી નાખે ને ગેસ લીકેજ થાય, તમારા હાથમાં જ નથી. આવી પરિસ્થિતિની અંદર કોઈ દુર્ઘટના બને તો ખાસ યાદ રાખજો મિત્રો, આવી પરિસ્થિતિની દુર્ઘટનાની અંદર કંપનીને જવાબદાર ગણવામાં આવતી નથી. ખાસ યાદ રાખજો મિત્રો, નામ સ્ટ્રિક્ટ છે પણ આમ લિબરલ છે, સમજો. સિદ્ધાંત થોડોક વિચિત્ર છે. સ્ટ્રિક્ટ લાયબિલિટીનો સિદ્ધાંત એમ કહે છે કે એક્ટ ઓફ ગોડ અથવા તો જે વ્યક્તિ ભોગ બહેનો છે, હવે કર્મચારી કામ કરે છે અને કામ કરતા કરતા એના જ વાંકને પરિણામે મિત્રો ગેસ લીક થયો હોય, એ પોતાની ક્ષતિને પણ ગેસ લીક થાય અને એને નુકસાન જાય, ત્રાહિત પક્ષકાર આવીને ગેસ લીક કરે અને કા નુકસાન જાય, તો આવા સંજોગોની અંદર આ જે સ્ટ્રિક્ટ લાયબિલિટીનો સિદ્ધાંત છે એ એમ કહે છે કે કંપની જવાબદાર નથી. યસ મિત્રો, આ સિદ્ધાંત હતો, કંપની જવાબદાર નથી. પરંતુ આ સિદ્ધાંતને મિત્રો, આ સિદ્ધાંતને 1986-87 ના વર્ષમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સિદ્ધાંતને નિરર્થક જાહેર કર્યો. 1886-87 ના વર્ષમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એમ કીધું કે ભાઈ સ્ટ્રિક્ટ લાયબિલિટી જે છે એનો કોઈ અર્થ જ નથી, નિરર્થક છે, શું કામ. અને પછી આવ્યો મિત્રો નવો સિદ્ધાંત, કયો? એબ્સોલ્યુટ લાયબિલિટી. અને એબ્સોલ્યુટ લાયબિલિટીનો સિદ્ધાંત જે છે એ મિત્રો ખાસ યાર, હા એક મુદ્દો છે કે પીએન જસ્ટિસ પીએન ભગવતી, જસ્ટિસ પીએન ભગવતી, નામ એટલા બધા જરૂર નથી પણ યાદ રાખી લ્યો, જસ્ટિસ પીએન ભગવતી દ્વારા આજે છે ને સ્ટ્રિક્ટ લાયબિલિટી એને નિરર્થક જાહેર કરેલો હતો. અને એને પછી એવું કીધું આગળ ઉપરના એક કેસનો ચુકાદો છે મિત્રો, દિલ્હીના ઓલિયમ ગેસ લીકેજ મામલો છે, સલ્ફ્યુરિક એસિડ જે હતું એ ઓલિયમ ગેસ લીકેજના મામલાની અંદર એવી સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી કે કોઈ પણ કારણ હોય, કોઈ પણ કારણ હોય એની અંદર એક્ટ ઓફ ગોડ હોય તો પણ ભલે, વ્યક્તિનો વાંક હોય તો ભલે, અને ત્રાહિત પક્ષકાર કરે તો ભલે, કંપનીમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો કંપની જવાબદાર છે. બસ પૂરું થઈ ગયું મિત્રો. ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને એ એક્ટ ઓફ ગોડ થી બને, કુદરતી ઘટનાઓથી બને જે આપણા હાથમાં જ નથી, અને છતાં પણ જવાબદાર કોને ગણવામાં આવશે? કંપનીને જવાબદાર ગણવામાં આવે ને. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ લાયબિલિટી. શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ લાયબિલિટી. સ્ટ્રિક્ટ એટલે અમુક લિમિટેડ છે, કે ભાઈ કંપનીની ભૂલને પરિણામે કંઈ થયું હોય તો કંપની જવાબદાર છે, પણ અહીંયા
ભૂલ ગમે તેની હોય, કંપનીની હોય કે ન હોય, છતાં પણ જવાબદાર કોણ ગણવામાં આવશે? કંપનીને જ ગણવામાં આવશે. આ લાયબિલિટીનો સિદ્ધાંત છે એને શું કહે છે મિત્રો? એબ્સોલ્યુટ લાયબિલિટી સિદ્ધાંત કહેવામાં આવે છે. અને વધારે પડતું મિત્રો કે વર્તમાનમાં આજે દુર્ઘટના બની, વિશાખાપટ્ટનમ ગેસ લીકેજની દુર્ઘટના, એમાં સૌથી વધુ મુદ્દો કોને કર્યો? તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે. યસ મિત્રો, આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ જે છે 2010, એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ની સેક્શન 17 છે મિત્રો. યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછાશે. ને સેક્શન 17 જે, એ સેક્શન 17 ની અંદર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ની સેક્શન 17 ની અંદર એ લોકોએ એબ્સોલ્યુટ લાયબિલિટી ને સ્વીકારેલી છે. શું લખેલું છે? એબ્સોલ્યુટ લાયબિલિટી નો સિદ્ધાંત એ લોકોએ અનુકરણ કરેલો છે. અને એના પરિણામે આજે વિઝાગ ગેસ લીકેજ ની મામલો આવ્યો, વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના બની, એના પરિણામે જવાબદાર કોને ગણવામાં આવી? તો કે એલજી પોલિમર ને. સમજો મિત્રો, કોના આધારે જવાબદાર ગણવામાં આવી અને કોના આધારે 50 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા એની પાછળનું કારણ છે મિત્રો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, એની સેક્શન 17 અને સિદ્ધાંત કયો? એબ્સોલ્યુટ લાયબિલિટી નો સિદ્ધાંત એ આ છે. સમજો મિત્રો, ખાસ યાદ રાખજો, આ મુદ્દો એવો છે કે આગળ ઉપર કોઈ પણ દુર્ઘટના બને તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમારા માટે અને જે વિદ્યાર્થીઓ મેન્સ લખવાના હોય એના માટે તો એટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે તમે જેટલા કેસના ચુકાદા ટાંકશો, યસ મિત્રો, તમે કેસના જૂના ચુકાદા ટાંકીને લખો, જૂના કાયદાઓ ટાંકીને લખો. તમે વિઝાગ ગેસ ઇફેક્ટની માહિતી આવે, પ્રશ્ન વિશાખા ઘટનમ ગેસ દુર્ઘટનાનો હોય અને તમે ભોપાલ ગેસ દુર્ઘટનાથી શરૂ કરો અને સાથે સાથે મિત્રો તમે ભોપાલ ગેસ લીકેજ એક્ટની વાત કરી નાખો, એની અંદર તમે લોકો મિત્રો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની વાત કરો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વાત કરો અને એના આધાર લે અને આન્સર લખશો ને મિત્રો, તો 100% તમને માર્ક્સ મળશે. મિત્રો, માર્ક્સ નથી મળતા ને એનું કારણ આ છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ અત્યારે આપ જાણો છો, યુપીએસસી વાળા વિદ્યાર્થીઓ તમે રોજ ડેઈલી પ્રેક્ટિસ કરો છો, ડેઈલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો છો ને, એમાં જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર કેમ લખવું જોઈએ, લખવામાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો લખવામાં મિત્રો આ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે માહિતી લખો છો માત્ર ને માત્ર તમે લોકો વિશાખાપટ્ટનમ 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 દેશ આવો છે ને રંગહીન છે ને મીઠા મીઠી સુગંધ વાળો છે અને હવામાં જાય તો સળગી ઉઠે છે એનું રાસાયણિક સૂત્ર લખો, આ નથી મહત્વનું મિત્રો. એ જરૂરી નથી એ બધું લખવું. હા, થોડુંક એકાદા પેરેગ્રાફમાં લખો પણ ખરેખર ઘટનાની અંદર જો લાયબિલિટી કે તો બંનેનો ઉલ્લેખ કરો મિત્રો કે સ્ટ્રિક્ટ લાયબિલિટી શું છે, ક્યારે એને કોના દ્વારા નિરર્થક જાહેર કરવામાં આવી હતી, અને એબ્સોલ્યુટ લાયબિલિટી શું છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ શું છે, એની સેક્શન 17 શું છે, આ બધું લખશો તો મિત્રો પરીક્ષામાં માર્ક્સ આવે છે અને એટલે ઇમ્પોર્ટન્ટ. ઠીક છે મિત્રો, તો આજનો દિવસ અહીંયા સુધી રાખો, આવતીકાલે ફરી પાછા મળશું. મિત્રો, ઘણા વિદ્યાર્થી કહેતા હતા હા સાહેબ કે આ લોકડાઉન પૂરું થયા પછી આપણું ચાલુ રહેશે. મિત્રો, આ એક ભાગ આ છે જે એ અભિયાન છે આપ લોકોને ઘરે બેઠા કરંટ અફેર્સ આપવા માટેનું એ અભિયાન. મિત્રો, લોકડાઉન પૂરું થશે તો પણ ચાલુ રહેવાનું છે, બહુ ચિંતા ના કરતા. હા, સમયમાં કદાચ ફેરફાર થાય પણ આપણે આપણું અભિયાન ચાલુ રાખશું. આવતીકાલથી લોકડાઉન 4.0 ની અંદર જે જોગવાઈઓ આવે છે એનું સંપૂર્ણ રીતે પાલન કરશું અને ઘરે બેઠા તૈયારી ચાલુ રાખશું, સલામત રહેશું, સુરક્ષિત રહેશું અને કાયદાનું પાલન કરશું. મિત્રો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે to all of you. Thank you very much. Jai Bharat, Jai Hind, Jai Jai Garvi Gujarat. Thank you very much.